નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના આપણા વિડીયો લેક્ચર 3માં માધવ વિદ્યા સંકુલ તરફથી ઓનલાઈન વિડીયો લેક્ચરનું આયોજન કરેલું છે, જેમાં ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવનમાં આજના આપણે વિડીયો 3માં અંતર્ગોળ અરીસા વડે રચાતા જુદા જુદા પ્રકારના પ્રતિબિંબ જોઈશું. માધવ વિદ્યા સંકુલ તરફથી ઓનલાઈન વિડીયો લેક્ચરનું આયોજન કરેલું છે, જેમાં વિડીયો 3 ધોરણ 10 ચેપ્ટર 10 સાયન્સ પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવનમાં આજે અંતર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ જોઈશું. આના પહેલાંના વિડીયો લેક્ચર 2ની અંદર આપણે અંતર્ગોળ અરીસાથી રચાતા જુદા જુદા પ્રકારના પ્રતિબિંબો, અરીસો એટલે શું, અરીસાના પ્રકારની ચર્ચા કરી હતી. બંને કન્સેપ્ટ બહુ અગત્યના છે. વિડીયો 3નો અભ્યાસ કરતાં પહેલાં આ બંને વિડીયો ખાસ તૈયાર કરવા સમજવા, જેથી વિડીયો 3માં તમને વધારે ખ્યાલ આવશે, જેમાં આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબની ચર્ચા કરીશું, જેમાં કેટલીક આકૃતિ છે ખાસ જોજો, એના પરથી તમને ખ્યાલ આવશે કે પહેલી જ આકૃતિ છે કે જેમાં વસ્તુનું સ્થાન અનંત અંતરે છે. અંતર્ગોળ અરીસામાંથી જે વસ્તુનું પ્રતિબિંબ આવે છે તે અનંત અંતરે છે, એટલે કે અંતર્ગોળ અરીસામાં વસ્તુમાંથી આવતા કિરણો જે છે એ અનંત અંતરે છે. હવે આ વસ્તુમાંથી આવતા કિરણો અનંત અંતરે છે, પ્રતિબિંબનું સ્થાન રચાય છે મુખ્ય કેન્દ્ર F પર. પ્રતિબિંબનું સ્થાન રચાય છે મુખ્ય કેન્દ્ર F પર. તો આપેલી આકૃતિ 1માં વસ્તુનું સ્થાન અનંત અંતરે છે, પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર છે. પ્રતિબિંબનું પરિમાણ જે છે, જે વસ્તુ છે એના કરતાં અત્યંત નાનું છે. પ્રતિબિંબનો પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું. તો આપેલી આકૃતિ 1માં ખબર પડી, આપેલી આકૃતિ 1માં વસ્તુનું સ્થાન અનંત અંતરે છે, પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતાં નાનું, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતાં અત્યંત નાનું, પ્રતિબિંબનો જે પ્રકાર છે એ વાસ્તવિક અને ઉલટું છે. ત્યારબાદ આકૃતિ નંબર 2ની આપણે ચર્ચા કરીશું, જેમાં આપેલી આકૃતિ 2 ધ્યાનથી જુઓ તો વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સીથી દૂર છે. સી વક્રતા કેન્દ્ર છે એનાથી જ દૂર, એ બી જે દેખાય છે વસ્તુ ઊંચાઈ, એટલે કે વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સીથી જ દૂર છે. પરંતુ પ્રતિબિંબનું સ્થાન તમે જુઓ તો સી અને એફની વચ્ચે પ્રતિબિંબની ઊંચાઈ જોવા મળે છે. એટલે આપેલી આકૃતિ 2માં વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સીથી દૂર છે, પરંતુ પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે છે. પ્રતિબિંબનું જે પરિમાણ છે એ વસ્તુ કરતાં કેવું છે, નાનું છે. તમે જો વસ્તુ એવી ઊંચી છે પણ એનું પરિમાણ એડેસ બીડેસ કેવું છે, નાનું. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, વાસ્તવિક અને ઉલટું. તો આપેલી આકૃતિ 2માં વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સીથી થોડે દૂર, પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતાં નાનું, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. ત્યારબાદ આપેલી આકૃતિ 3ને તમે બાળકો ધ્યાનથી જુઓ તો વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી પર છે. જોઈ શકો છો આકૃતિ, એ બી તમને દેખાય છે, એ બી વસ્તુ ઊંચાઈ જે વક્રતા કેન્દ્ર સી પર છે. તો આપેલી આકૃતિ 3માં વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી પર છે, પ્રતિબિંબનું સ્થાન પણ વક્રતા કેન્દ્ર સી પર છે, પ્રતિબિંબનું સ્થાન પણ વક્રતા કેન્દ્ર સી પર છે. પ્રતિબિંબનું સ્થાન પણ વક્રતા કેન્દ્ર સી પર છે. ત્યારબાદ પ્રતિબિંબનું પરિમાણ સમાન માપનું છે અને પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, વાસ્તવિક અને ઉલટું. તો આપેલી આકૃતિ 3માં તમે જોઈ શકો છો વસ્તુનું સ્થાન જે વક્રતા કેન્દ્ર સી પર છે, પ્રતિબિંબનું સ્થાન પણ વક્રતા કેન્દ્ર સી પર છે, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના કદ જેટલું અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. ચોથી આકૃતિ જુઓ, જેમાં વસ્તુનું સ્થાન
વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે છે, જ્યારે પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર સીથી દૂર છે. પ્રતિબિંબનું પરિમાણ જોશો તો મોટું છે અને એનો પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું. ત્યારબાદ આકૃતિ નંબર 5ની વાત કરીએ તો વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર છે. વસ્તુમાંથી જે પ્રતિબિંબ નીકળે છે એ પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે છે. પ્રતિબિંબનું પરિમાણ જે પ્રતિબિંબ છે એ અનંત અંતરે છે, એટલે પ્રતિબિંબ કેવું દેખાય છે? મોટું. અને પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું. ત્યારબાદ છેલ્લી આકૃતિમાં તમે જોઈ શકો છો કે વસ્તુનું સ્થાન ધ્રુવપી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે છે, પણ જે વસ્તુ દ્વારા રચાતું પ્રતિબિંબ છે અરીસાની પાછળ મોટું છે, પરંતુ જે પ્રતિબિંબ મળે છે આભાસી અને ચત્તું મળે છે. તો આજે આપણે વિડીયો નંબર 3માં અંતરકોળ અરીસા વડે રચાતા જુદા જુદા પ્રકારના પ્રતિબિંબોની ચર્ચા કરી. તો અંતરકોળ અરીસા વડે જુદા જુદા સ્થાને જુદા જુદા પ્રકારના રચાતા પ્રતિબિંબોની અંદર આપણે જે અંતરગુણ અરીસા વડે જુદા જુદા સ્થાને જુદા જુદા પ્રકારના પ્રતિબિંબોની ચર્ચા કર્યા બાદ આપણે હવે અંતરગોળ અરીસાના ઉપયોગો જોઈશું. કે ભાઈ અંતરગોળ અરીસાના ઉપયોગો શું છે? તો અંતરગોળ અરીસાના ઉપયોગો ટોર્ચ, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણજૂક મેળવવા. એટલે કે ભાઈ આજકાલ જે આપણે ટુ વ્હીલર વાપરીએ છીએ, ટુ વ્હીલરની અંદર જે ગાડીની જે આગળની જે હેડલાઇટ છે, ટોર્ચ, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટ, પ્રકાશના શક્તિશાળી સમાંતર જૂથ કિરણ મેળવવા, પ્રકાશના શક્તિશાળી સમાંતર જૂથ કિરણ, દાઢી કરવા માટે દાઢી કરવા, અને અરીસાની અંદર ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે આનો ઉપયોગ થાય છે. પહેલાં તો વાહનોની હેડલાઇટ, ટોર્ચ, સર્ચ લાઇટમાં દાઢી કરવા માટે અરીસાનું પ્રતિબિંબ જોવા, દાંતના ડૉક્ટરો દર્દીના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે, સૌર પટ્ટીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે આનો ઉપયોગ થાય છે. અંતર્ગોળ અરીસાના ઉપયોગો જોયા બાદ બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ. તો બહિર્ગોળ અરીસા વડે રચાતા જુદા જુદા પ્રકારના પ્રતિબિંબોની આપણે ચર્ચા કરીએ તો પહેલી જ આકૃતિ તમે જુઓ કે ભાઈ પહેલાં તો બહિર્ગોળ અરીસો તમને ખબર છે કે જે અરીસાની બહારની વક્ર સપાટી પર આવર્તક હોય એવા અરીસાને આપણે બહિર્ગોળ અરીસો કહે છે. બહિર્ગોળ અરીસામાં વસ્તુમાંથી બહિર્ગોળ અરીસાની જે પહેલી આકૃતિ આપી છે એમાં જો વસ્તુનું સ્થાન દેખાય છે એ બી અનંત અંતરે છે. કે બહિર્ગોળ અરીસાની અંદર વસ્તુમાંથી આવતા કિરણો અનંત અંતરે છે. ત્યારબાદ બહિર્ગોળ અરીસામાં વસ્તુમાંથી આવતા કિરણો અનંત અંતરે છે, એટલે કે બહિર્ગોળ અરીસામાં વસ્તુનું સ્થાન અનંત અંતરે છે. હવે જે પ્રતિબિંબ મળે છે વસ્તુમાંથી, બહિર્ગોળ અરીસાની વસ્તુમાંથી આવતા કિરણો અનંત અંતરે છે, જે અરીસાની સપાટીને અથડાઈને પરાવર્તન પામીને જે બહિર્ગોળ અરીસાના પાછળના ભાગમાં પ્રતિબિંબ મળે છે, પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર અરીસાની પાછળના ભાગમાં મળે છે. એટલે વસ્તુનું સ્થાન અનંત અંતરે છે, પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર બહિર્ગોળ અરીસાના પાછળના ભાગમાં. પ્રતિબિંબ જે મળે છે, કારણ કે વસ્તુમાંથી આવતા કિરણો અનંત અંતરે છે, પણ બહિર્ગોળ અરીસાના પાછળના ભાગમાં જે પ્રતિબિંબ મળે છે ખૂબ જ નાનું છે અને આભાસી અને ચત્તું છે. ત્યારબાદ આકૃતિ 2 જોઈશું. આકૃતિ 2માં તમે જોઈ શકો છો કે વસ્તુનું સ્થાન અનંત અંતરે છે, પણ મળતા પ્રતિબિંબનું સ્થાન પી અને એફની વચ્ચે પ્રતિબિંબનું સ્થાન મળે છે. બહિર્ગોળ અરીસાના પાછળના ભાગમાં પી અને એફની વચ્ચે વસ્તુનું સ્થાન મળે છે. પ્રતિબિંબનું પરિમાણ જે છે એ જે મૂળ વસ્તુ એ બી છે એના કરતાં પ્રતિબિંબ પણ નાનું છે અને પ્રકાર છે આભાસી અને ચત્તું. ત્યારબાદ આપણે બહિર્ગોળ અરીસાના ઉપયોગો જોઈશું. જેમ અંતરગોળ અરીસાનો ઉપયોગ જો કે વાહનોની હેડલાઇટ, ટોર્ચ લાઇટ, સર્ચ લાઇટ માટે થાય છે, દાઢી કરવા માટે ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા, દાંતના ડૉક્ટર દાંતનું
મોટું પ્રતિબિંબ જોવા માટેના સૌરભટ્ટીમાં સૂર્યપ્રકાશના કિરણો એકત્રિત કરવા માટે અંતર્ગોળ દિશાનો ઉપયોગ થાય છે. એ જ રીતે બહિર્ગોળ દિશાનો ઉપયોગ હવે જોઈશું. બહિર્ગોળ દિશાઓ વાહનોના સાઈડ પર લગાડવામાં આવે છે, જેથી ડ્રાઈવર તેની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે અને સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે. એક સીધી વસ્તુ છે કે ભાઈ આપણે જે બી આજકાલ ગાડીઓ વાપરીએ છીએ, ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, આની અંદર આપણી જે ગાડીઓ છે એની આજુબાજુમાં બે કાંચ લગાડેલા હોય છે. તો જે સાઈડ ગ્લાસ હોય છે, જે સાઈડ ગ્લાસ હોય છે એ બહિર્ગોળ દિશાના બનેલા હોય છે, જેના કારણે જ્યારે આપણે ગાડી ચલાવતા હોય ત્યારે આપણી પાછળ આવતું વાહનને આપણે જોઈ શકીએ છીએ અને સુરક્ષિત રીતે આપણું વાહન ચલાવી શકીએ છીએ. આવા અરીસા દ્વારા મળતા પ્રતિબિંબો હંમેશા ચત્તા અને નાના હોય છે. પાછળનો મોટો વિસ્તાર નાના અરીસામાં દર્શાવી શકાય છે. તો અહીંયા બાળકો, આજના વિડીયો નંબર 3ની અંદર આપણે અંતર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબો, અંતર્ગોળ અરીસાના ઉપયોગો, બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ અને બહિર્ગોળ અરીસાના ઉપયોગની ચર્ચા કરી. ઓકે.